ચાલો આજે એક નાનકડી સ્ટોરી કહું. એક સાઉથ ઇન્ડિયન વાનગીએ એક નોર્થ ઇન્ડિયન વાનગી સાથે ફ્રેન્ડશિપ કરી અને તેમની આ ફ્રેન્ડશિપનું નામ છે ઇડલી ચાટ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ ફોર સતમે કુછ પલ જિંદગી કે. ફ્રેન્ડ્સ, આજે હું આપની સાથે શેર કરીશ વધેલી ઇડલીમાંથી ખૂબ જ ઇઝીલી બનાવી શકાય તેવી એક ઇન્ટરેસ્ટિંગ ચાટની રેસીપી કે જેનું નામ છે ઇડલી ચાટ. તો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ ચાલો ફટાફટથી જોઈ લઈએ ચટપટા ચાટની રેસીપીને. પરંતુ એ પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરીને તેમાં ઓલ બટન સિલેક્ટ કરી લેજો, જેથી કરીને આવી જ અમારી વાનગીઓના અપડેટ્સ તમને સૌથી પહેલાં મળી રહે. અને જો તમને અમારા ચાટની રેસીપી વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું અને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ના ભૂલતા, ક્યોંકિ કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, જિંદગી બહુત હી ખૂબસૂરત હૈ. ઇડલી ચાટ બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સિંગ બાઉલમાં આપણે એક કપ મોડું દહીં લઈ લેશું અને આ દહીંને વિસ્કરથી આપણે સરસ રીતે ફીણી લેશું. ત્યારબાદ આપણે તેમાં હાફ ટીસ્પૂન બ્લેક સોલ્ટ એટલે કે સંચર પાવડર એડ કરી દેશું અને 2 ટેબલસ્પૂન પાવડર્ડ શુગર એટલે કે દળેલી ખાંડ એડ કરી દેશું અને લાસ્ટમાં તેમાં હાફ ટીસ્પૂન શેકેલા જીરુંનો પાવડર એડ કરી દેશું ને બધું આપણે દહીંમાં સરસ રીતે મિક્સ કરી દેશું. અને ત્યારબાદ મેં અહીંયા 9 નંગ જેટલી વધેલી ઇડલી લીધેલી છે અને આ ઇડલીને આપણે 4 પીસીસમાં કટ કરી દેશું. અને ત્યારબાદ એક ફ્રાયપેનમાં આપણે 1 ટેબલસ્પૂન ઘી લઈ લેશું અને ઘી થોડું મેલ્ટ થાય એટલે આપણે તેમાં 1 ટીસ્પૂન અડદની દાળ એડ કરી દેશું, 1 ટીસ્પૂન ચણાની દાળ એડ કરી દેશું અને તેને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આ દાળ છે લાઇટ પિંક કલરની થાય ત્યાં સુધી આપણે શેકી લેશું. અને દાળ સરસ લાઇટ પિંક શેકાઈ જાય એટલે આપણે તેમાં 1/2 ટીસ્પૂન રાઈ એડ કરી દેશું, 2 નંગ સૂકા લાલ મરચાંને આ રીતે તોડીને એડ કરી દેશું, પિંચ ઓફ હિંગ એડ કરી દેશું, 7 થી 8 મીઠા લીમડાના પાન એડ કરી દેશું, 2 નંગ લીલા મરચાંને સમારીને એડ કરી દેશું ને બધું એક વખત સરસ રીતે મિક્સ કરી દેશું. અને ત્યારબાદ ગેસની ફ્લેમને આપણે એકદમ જ લો કરી દેશું અને તેમાં 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દેશું અને તેને સરસ રીતે મિક્સ કરી દેશું અને ત્યારબાદ તરત જ તેમાં આ ઇડલીના પીસીસને એડ કરી દેશું અને તેને હળવા હાથે મિક્સ કરી દેશું જેથી કરીને બધા જ ઇડલીના પીસીસ પર સરસ મસાલાનું કોટિંગ આવી જાય. આપ જોઈ શકો છો બધી જ ઇડલી ઉપર સરસ મસાલાનું કોટિંગ થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેશું અને ત્યારબાદ આ પ્રિપેર કરેલી ઇડલીને જે પ્લેટમાં આપણે ચાટ સર્વ કરવાનું હોય તેમાં લઈ લેશું. ત્યારબાદ તેના પર ટમેટા અને લસણની તીખી ચટણી એડ કરી દેશું. લીલી ચટણી એડ કરી દેશું. ખજૂર આમલીની ચટણી એડ કરી દેશું અને આ બધી જ ચટણીની રેસીપી લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યારબાદ તેના પર પ્રિપેર કરેલું દહીં એડ કરી દેશું. ફરી તેમાં થોડી ખજૂર આમલીની ચટણી એડ કરી દેશું. ત્યારબાદ થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દેશું. થોડી મસાલા દાળ એડ કરી દેશું. થોડી નાયલોન સેવ એડ કરી દેશું. થોડા દાડમ એડ કરી દેશું. અને લાસ્ટમાં થોડી બારીક સમારેલી કોથમીર એડ કરી દેશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે ઇડલી ચાટ.
તો આ ઇડલી ચાટની રેસિપીને તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને તેનો ટેસ્ટ કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. હું મયુરી સોઢા અહીં સાઇન ઓફ કરીશ. ફરી આપને મળીશ એક નવા એપિસોડમાં એક નવી વાનગી સાથે. ટિલ ધેન કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, કેમકે જિંદગી ખૂબસૂરત છે.